જેસણ તાલુકા પંચાયત ખાતે ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। કોંગ્રેસના હિતેશભાઈ વોરા પ્રમુખ તરીકે ચૂંટાયા। ઉપપ્રમુખ નરેશભાઈ બોરાણી ચૂંટાયા। જેસણ તાલુકા પંચાયતના અઢી વર્ષની ટામો પૂર્ણ થતા ચૂંટણી યોજાય છે। જેસણ તાલુકા પંચાયત 22 બેઠક ધરાવે છે। કોંગ્રેસ પાસે 14 બેઠક છે। ભાજપ પાસે 6 બેઠક છે। અપક્ષ પાસે 2 બેઠક છે। કોંગ્રેસમાં ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભરાતા ચૂંટણી યોજાઈ હતી। કોંગ્રેસ તરફે હિતેશભાઈ વોરા અને કોંગ્રેસનું જેની સામે ફાટલા બેઠકના કોંગ્રેસના પ્રદીપભાઈ રાકડિયાએ પ્રમુખ પદ માટે ફોર્મ ભરાતા જસદણના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। જસદણ તાલુકા પંચાયતની આ વિસ્તારની પ્રજા ગત 2 વર્ષ પહેલા બહુમત કોંગ્રેસ પાર્ટી તરફથી આવ્યો હતો। 22માંથી 14 તાલુકા પંચાયતના સભ્ય કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાઈને આવ્યા હતા। કોંગ્રેસની બહુમતી હતી, આજે પણ આવી છે। તાલુકા પંચાયત કોંગ્રેસની બની છે। અમારા નાના મોટા 1-2 જે સભ્ય કાર્યકર તાલુકા પંચાયતના છે, એમણે પાર્ટી વિરોધમાં બળવો કરી અને ઉમેદવારી ભરાવી છે। એની સામે પાર્ટીએ લાલ આંખ કરીને વ્હીપ આપેલો છે। એ વ્હીપના આધાર ઉપર આવતા દિવસમાં પક્ષાંતર ધારાની કલમ નીચે પાર્ટીમાંથી બરખાસ્ત કરશું અને સભ્ય પદ પણ એમનું જશે અને આવતા દિવસોમાં 6 વર્ષ માટે ચૂંટણી ન લડી શકે એવા જે સરકારના નિયમોને જોગવાઈ છે, જે એ મુજબ કાર્યવાહી કરો। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામ દામ દંડ ભેદનો ઉપયોગ થાય છે। ભલભલી સરકારો પડી જાય છે, મધ્યપ્રદેશની સરકાર હોય, અન્ય રાજ્યોની સરકાર હોય, તો નાની તાલુકા પંચાયત એમ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસક હોય, જે નાનામાં નાની વસ્તુની જે પંચાયતની ઇલેક્શન હોય એમાં રસ લઈ અને પોતાનું તાકાત અને શક્તિ બતાવવા માટેના પ્રયત્ન કરે છે, પરંતુ સાચી તાકાત અને શક્તિ એ પ્રજાના મતથી ચૂંટાઈને આવે એ ખરેખર લોક ચુકાદાની શક્તિ ગણાય। નહીં કે તાલુકા પંચાયતના સભ્યોને થોડી સામધામ દંડ ભેદ આપી અને એને લલચાઈને લઈ જાય। ભારતીય જનતા પાર્ટીની આ મેથડ એ લોકશાહીનું ખૂન કરનારી મેથડ છે। એમને રોકવી જોઈએ। લોક ચુકાદો છે એ લોકશાહીમાં શિરોમાન્ય છે અને લોકશાહી મુજબ ચૂંટણી થવી જોઈએ, લોકશાહી ઢબ મુજબ લોક ચુકાદો છે એ સ્વીકારવો જોઈએ। એવી જ રીતે જે લોકોએ પ્રમાણિકતા દેખી છે એને તો આવતો દિવસ લાભ થાય। બીએસઆઈ ટીવી સાથે હેમલ પરમાર, જસદણ।